હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના ભાગમાં આંગળાઓનો જાદુ જોઈ ગયા. યાદ છે ને તમને આપણી આ આંગળીઓમાં કેટલા બધા જાદુ રહેલા છે, હેમ, જે હરણ બનીને થેકડા મારી શકે છે, પતંગિયું બનીને ફૂલ પર બેસી શકે છે, માછલી બનીને પાણીમાં તરી શકે છે. તો હવે આપણે આગળના ભાગમાં આ આંગળીઓના જાદુથી આપણે શબ્દો ઓળખવાના છે અને લખવાના છે. તો શરૂ કરીએ તો આગળનો ભાગ. ઓળખો, અહીં આપેલા શબ્દોને આપણે ઓળખવાના છે. તો ત્ર પર ગોળ કરો. કયો શબ્દ ઓળખવાનો છે આપણે? ત્ર. અને ત્ર શબ્દ ઓળખીને એની પર આપણે ગોળ કરવાનો છે. પહેલું આપ્યું છે ત્રેન, રાષ્ટ્ર, ટ્રીન ટ્રીન, ઇલેક્ટ્રોનિક. તો ટ્રેનમાં શું છે? ત્રે. રાષ્ટ્રમાં ટ્ર, ટ્રીન ટ્રીનમાં ટ્રીન છે, ઇલેક્ટ્રોનિકમાં ત્રો છે. તો આપણે તો શું શોધવાનું છે? ટ્ર શોધવાનો છે. તો આ ચાર શબ્દોમાંથી ત્ર ક્યાં છે? બરાબર, રાષ્ટ્ર એમાં શું છે? ત્ર આપેલો છે. તો હવે રાષ્ટ્ર શબ્દને આપણે શું કરીશું? ગોળ કરીશું. હવે છે દ્ર પર ગોળ કરો. આપણે આપ્યા છે શબ્દો ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર, ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ. હવે પહેલા શબ્દ ડ્રેસ છે, તો શું આપ્યું છે? દ્રે. બીજું છે દ્ર, એડ્રેસમાં છે દ્રે, ડ્રાઈવરમાં ડ્રા, ડ્રાઉન્ડ ડ્રાઉમાં ડ્રા. પણ આપણે તો શું જોઈએ છે? દ્ર જોઈએ છે. અને દ્ર શબ્દ આવ્યો હોય એ કયો શબ્દ છે? ડ્રમ. બરાબર ને? તો ડ્રમ પર આપણે શું કરીશું? ગોળ કરીશું. હવે છે ક્ર પર ગોળ કરો. એટલે હવે આપણે કયો અક્ષર શોધવાનો છે? ક્ર. તો આપ્યું છે ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ, આક્રંદ. હવે આ શબ્દોમાંથી ક્ર અક્ષર સામા છે? ક્રમ. હા, તો એમાં ક્ર દેખાય છે આપણને, છે ને. ક્રિયા, તો ક્રિયામાં તો ક્રિ છે. વિક્રમ, તો એમાં પણ ક્ર દેખાય છે આપણને. પરાક્રમ, એમાં પણ આપણને ક્ર દેખાય છે. આક્રંદ, તો એમાં આક્રંદ એટલે માઠે મીંડું છે, એટલે એ નહીં ચાલશે આપણને. તો કયા આવશે આમાં? તો એક નથી, બે નથી, પણ કેટલા છે? ત્રણ ક્રવાળા શબ્દો આપણે મળે છે. તો ક્રમ પર ગોળ કરીશું, વિક્રમ પર ગોળ કરીશું અને પરાક્રમ પર ગોળ કરીશું. બરાબર છે ને? એ પ્રમાણે મ્ર તમારે શોધીને ગોળ કરવાનું રહેશે. હવે તો તમને સમજ પડી જ ગઈ છે ને? હા, તો એ પ્રમાણે ગોળ કરો. હવેનો પ્રશ્ન છે આપણો લખવા માટેનો. તો આપ્યું છે લખો. અત્યાર સુધી તમે લખ્યું છે બાળકડીમાં હસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું, કાનો, માત્ર, બે માત્ર, એક માત્ર, માઠે મીંડું. બરાબર ને? પણ હવે આ અલગ શબ્દો છે, તો આપણે એને લખતા આપણે શીખીએ. ચાલો તો લખીએ આપણે આ શબ્દો. ત્ર લખવા માટે તો પહેલાં આપણે આ આપણો પહેલો વળાંક છે. ત્યારબાદ આજે છે એ આપણો
બીજો વળાંક છે. આ થયો આપણો ત, પણ આપણે તો ટ્ર દોરવાનો છે. તો શું કરીશું, નીચેથી એક ત્રાંસી લીટી કરીશું જે આપણો ત્રીજો વળાંક છે. એના પછી એની પાસેથી જ બીજી ત્રાંસી લીટી કરીશું, એ આપણો ચોથો વળાંક છે. તો થઈ ગયો આપણો ટ્ર, આ તો ત, એમાંથી આ ત્રાંસી લીટી, આ ત્રાંસી લીટી, અને થઈ ગયો ત્ર તૈયાર. હવે આપણે દ્ર દોરીશું. તો દ્ર દોરવા માટે પહેલાં આપણે એક વળાંક કરીશું. આ આપણો પહેલો વળાંક છે. એના પછી એની નીચેથી જ આપણે વળાંક કરીશું, એ આપણો બીજો વળાંક છે. હવે જેમ આપણે ત્રમાં ત્રાંસી લીટી કરેલી બે, એ પ્રમાણે આ એક એટલે કે ત્રીજા નંબરનો વળાંક અને આ બીજી ત્રાંસી લીટી એટલે કે આ ચોથા નંબરનો વળાંક, આ થઈ ગયો આપણો ડ્ર તૈયાર. હવે આપણે ત્રીજો મૂળાક્ષર દોરીશું, ક્ર. તો ક્ર દોરવા માટે પહેલાં આપણે આ આપણો પહેલો વળાંક છે, એના નીચે આ આપણો બીજો વળાંક છે, પછી છે આપણે એક આડી લીટી દોરીશું, એ આપણો ત્રીજો વળાંક, અને એના પછી આ બે લીટીની વચ્ચેથી આપણે ત્રાંસી લીટી કરીશું, એ આપણો ચોથો વળાંક. થઈ ગયો ને આપણો ક્ર તૈયાર. હવે પછીનો મૂળાક્ષર મ્ર તમારે જાતે દોરતા શીખવાનો છે. તમે તમારી નોટબુકમાં આની પ્રેક્ટિસ કરજો અને સરસ મજાનો મ્ર દોરજો. ચાલો ગાઈએ ગીતડું જૂતાજીના ડાક્ટર. જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને દંખે વારે વારે તેની ટેવ ન થાળી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી.